आजादी का अमृत महोत्सव अंतर्गत शहर अने तालुका मथकोए बहनोनी योजाई रही छे रेलियो। 1000 पुरुषोए दीकरीओनी संख्यामां वधारो थता आनंद महोत्सव भारत सरकार द्वारा उजववानुं करायुं हतुं नक्की। शहेरना बगवाड़ा दरवाजा खातेथी रेली स्वरूपे बहनोए दीकरीओनो रेशियो वधता उजव्यो आनंद महोत्सव। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું ટાંકવાસના ગામમાં આઝાદી પછી ક્યારેય યોજાઈ નથી ગ્રામ પંચાયતની ચૂંટણી। આ ઉજ્જવળ પરંપરા ચાલુ વર્ષે પણ ગ્રામજનો દ્વારા રખાઈ અકબંધ। ગ્રેજ્યુએટ યુવા ઉમેદવારને સરપંચ તરીકે સ્વીકારી સમરસતાની પરંપરા જાળવી રાખતા ગ્રામજનો। भारत सरकार द्वारा पद्मश्री एवोर्ड मेळवनार पाली इंडोनेशियाना अगुस इंद्र उदये पाटणनी मुलाकात लई अनुभवी धन्यता। डॉक्टर लीलाबेन स्वामी परिवार द्वारा ऐतिहासिक धरोहर रानी बावनी प्रतिकृति अर्पण करी आव्या आवकारवामां। ऐतिहासिक नगरी पाटणनी प्रभुता अकल्पनीय अने अजोड़ होवानुं जणाव्युं इंद्र ऋषिए। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। હવે સમાચાર વિગતવાર। પાટણ શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગુરુવારના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય રેલીનું આયોજન શહેરના બગવાડા દરવાજા ખાતેથી કરવામાં આવ્યું હતું। આઝાદી મહોત્સવની આ રેલીમાં વિવિધ સ્લોગનવાળા બેનરો સાથે મહિલાઓ સમગ્ર પાટણ શહેરમાં પરિભ્રમણ કરી રાજ્યમાં 1000 પુરુષે 1088 જેટલી દીકરીઓની સંખ્યામાં વધારો થતા ભારત સરકાર દ્વારા આનંદ મહોત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવતા રાજ્યના તમામ શહેરોમાં આનંદ મહોત્સવ ઉજવવાના ભાગરૂપે બહેનો દ્વારા રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજ રોજ પાટણ શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દીકરીઓની સંખ્યામાં વધારો થતા તેનો આનંદ મહોત્સવ રેલી સ્વરૂપે બહેનો દ્વારા મનાવવામાં આવ્યો હતો। દીકરીઓની સંખ્યા 1088 થઈ છે એ અંતર્ગત ભારત સરકાર આનંદ મહોત્સવ ઉજવી રહી છે, એટલે દીકરીઓનો રેશિયો વધે એનો આનંદ વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી આઝાદી કા અમૃત મહોત્સવની રેલી તરીકે દીકરીઓનો આનંદ વ્યક્ત કરવા માટે રેલીનું આયોજન કર્યું છે। પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં અવિરતપણે વિકાસના કામો ચાલી રહ્યા છે, ત્યારે પાલિકાની વિવિધ ગ્રાન્ટોમાંથી મહોલ્લા, પોળોમાં પેવર સહિત સીસી રોડના કામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 7માં આવેલા જળચોક રબારીવાસ ખાતે 53,430 રૂપિયાની ગ્રાન્ટમાંથી સીસી રોડ બનાવવાનું કામ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા હાથ ધરવામાં આવતા સ્થાનિક રહીશોમાં પાલિકા પ્રત્યેની કામગીરી સરાહનીય બની હતી। પાટણની ઐતિહાસિક પવિત્ર ધરા પર પ્રથમ વખત પાટણ કે સુરવીર નામની રેસલિંગ સ્પર્ધા 25મી ડિસેમ્બરના રોજ શહેરના એમએન હાઈસ્કૂલના પંટાગણ ખાતે યોજાનાર છે, ત્યારે પાટણ કે સુરવીર રેસલિંગ સ્પર્ધામાં પાટણના પનોતા પુત્ર રવિ પ્રજાપતિ રેસલિંગ સ્પર્ધામાં ભાગ લેનાર છે। તેઓ રેસલિંગ સ્પર્ધા શું છે અને તે માટે શું કાર્ય કરવા તે બાબતની પીટીએન ન્યૂઝ સમક્ષ વિસ્તૃત માહિતી આપી શરીરને તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા જીમ સહિત સારો ખોરાક આરોગવા અનુરોધ કઈક આ રીતે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। દોસ્તો, આજ હમ પાટણ મે જો રેસલિંગ સ્પોટ લેકે આ રહે હૈ ઉસકા મેન મકસદ યે હૈ કે પહેલે તો રેસલિંગ સ્પોટ હોતી ક્યા હૈ વો મેરે પાટણ કે લોગ જાને। દોસ્તો, આજ હમ દેખ રહે કે હમારે શરીર મે બહોત સારી બીમારીયા હૈ, કેન્સર, ડાયાબિટીસ, ઇસકો નાબૂદ કરને કે લિયે પહેલે તો વર્કઆઉટ, જીમ જરૂરી હૈ, સ્વસ્થ ખોરાક જરૂરી હૈ। आप 25 दिसंबर को देखना कि जितने भी रेसलर आ रहे हैं उनका शरीर कितना मजबूत है। दोस्तों, उन्होंने सालों मेहनत की है इस शरीर में
और इस रेसलिंग में अपने आप को मजबूत बनाने के लिए। तो दोस्तों मैं भी चाहता हूं कि मेरे पाटन के लोग इतने मजबूत बने, स्पोर्ट में आगे जाए, अपने माँ बाप का और पाटन का नाम रोशन करें। इसीलिए दोस्तों आप 25 दिसंबर को आइए MN हाई स्कूल में पाटन के सूरवीर जो इवेंट है वो देखने के लिए। और मैंने ये शो बिल्कुल फ्री रखा है मेरे पाटन के लोगों के लिए, क्योंकि इस रेसलिंग स्पोर्ट को मेरे पाटन के लोग जान सके। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું ટાંકવાસળા ગામ જિલ્લાનું એક એવું ગામ છે કે જ્યાં આઝાદી પછી ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી। આ ઉજ્જવળ પરંપરા ચાલુ વર્ષે પણ ગ્રામજનો દ્વારા ચાલુ રાખવામાં આવી છે અને ગ્રેજ્યુએટ યુવા ઉમેદવારને સરપંચ તરીકે સ્વીકારી સમરસતાની પરંપરા જાળવી રખાઈ છે। આ છે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું ટાંકવાસળા ગામ। ફક્ત 700-800ની વસ્તી ધરાવતું અને 506 મતદારો ધરાવતું આ ખોબા જેવડું ગામ તેની એક આગવી પરંપરા થકી સમગ્ર પાટણ જિલ્લામાં આદર્શ અને સમરસ ગામ તરીકે ઓળખાય છે। કારણ કે દેશમાં પંચાયતી રાજના અમલ પછી આ ગામમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી। ગામમાં ઠાકોર, રબારી અને પટણી સમાજ વસે છે અને આ નાનકડા ગામમાં ભાઈચારો અને એકતા થકી ગામની પસંદગીનો ઉમેદવાર ચૂંટી ગામમાં સમરસતા જાળવી રખાઈ છે। ગામના પૂર્વ સરપંચ ઝવેરભાઈએ જણાવ્યું હતું કે તેઓને 70-72 વર્ષ થયા છે પણ મેં ગામમાં ચૂંટણી જોઈ નથી। અમે વર્ષોથી સમરસ ચૂંટણી બનાવવા છે, કોઈ વાક વિવાદ થતો નથી। અત્યારે અમે ગામ ભેગું થઈ અને અમારા ગામ પસંદગી પ્રમાણે સરપંચ બનાવ્યો છે। કેટલા વર્ષ થયા તમારે? મને લગભગ 70-72 વર્ષ જેવો થઈ ગયું છે, હજી મેં ચૂંટણી જોઈ નથી। ગામની સુવિધાઓની વાત કરીએ તો ગામમાં 1-8 ધોરણ સુધીની પ્રાથમિક શાળા, આંગણવાડી અને જાહેર શૌચાલય તેમજ ઘેર ઘેર શૌચાલયની સુવિધા જોવા મળે છે। સરકારની આવાસ યોજનાનો અમલ અને ગામમાં બ્લોક પેવિંગનું કામ જોઈ શકાય છે। આરોગ્ય સેવાઓ માટે 3 કિલોમીટર દૂર અઘાર ગામ જવું પડે છે। જોકે કોરોના રસીકરણ મામલે બંને ડોઝમાં ગામે 97-98% કામગીરી કરી ગામને સુરક્ષિત કર્યું છે। અમારા ગામમાં 8 ધોરણથી શિક્ષણ છે, પંચાયત ઓફિસ છે, આંગણવાડી છે, જાહેર શૌચાલય છે, મુતરડી બનાવેલી છે ગામમાં, બ્લોકો થોડા નોખેલા છે, બીજા અધૂરા છે। તો સરકારશ્રીની વિનંતી છે કે અધૂરા બ્લોકો અમને આપે, જે કોઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો થોડા મકાનો છે અને બીજા બાકી છે, પ્લોટો પણ ફાળવીને બનાવેલા છે અમારું માજી સરપંચ છે, એટલે સુવિધાઓ મળે છે પણ હજી સુવિધાઓ ઘણી બાકી છે, બક્ષીપંચ ગામ છે એટલે અમારે સુવિધાની જરૂર છે। આ ગામની બીજી ખાસિયત એ છે કે આ ગામે ગોટનું પગથિયું જોયું નથી। ગામના નાના મોટા ઝઘડાઓનું નિરાકરણ ગ્રામ લોકો દ્વારા સમાધાન કરી લાવવામાં આવે છે અને ગામના વિકાસ અને સરકારી યોજનાના અમલીકરણ માટે આ વખતે ગ્રામજનો દ્વારા ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ યુવાનને સરપંચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે। યુવા સરપંચ ભરતજી ઠાકોર આ પરંપરા આગામી સમયમાં પણ જાળવી રાખી ગામની આગવી ઓળખ જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ વખતે મને નવા યુવા તરીકે ગામમાં સરપંચ તરીકે નિમણૂક કરી એ બદલ તમામે તમામ ગ્રામજનો હું પહેલા તો ખૂબ ખૂબ આભાર માનું છું। કારણ કે અમારે જ્યાં સુધી અમારા વડીલો કહેતા હતા જ્યાં સુધી આઝાદી પછી દર વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ દિવસ થઈ નથી અને સમરસ બનાવે છે અને આ વખતે યુવા વર્ગ તરીકે મને એક પસંદગી કરી અને આવતા સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જેવા અમારા વડીલોએ સાચવી રાખી છે, સમરસ બનાવે છે, ભાઈચારા અને ભાવના સાથે જાળવી રહ્યું છે, એમ હું પણ એક ગ્રામજનો સાથે અપીલ કરીશ અને એવો પ્રયત્ન કરીશ કે આવનારા સમયમાં ભવિષ્યમાં આ ભાઈચારાની ભાવના જળવાઈ રહે, સચવાઈ રહે। પાટણ જિલ્લાના અનેક તાલુકાઓમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચાણસ્મા તાલુકા ગામના આગેવાનો તેમજ દરેક જ્ઞાતિના લોકો દ્વારા સાથ અને સહકારથી 4 ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે। સેધા ગામના નવીન સરપંચ શ્રી ફુલાજી નાગજીજીએ જણાવ્યું કે અમારા ગામના તમામ જ્ઞાતિના લોકોના સાથ અને સહકારથી અમારી ગ્રામ પંચાયત સમરસ થઈ છે અને જે રીતે મને બિનહરીફ ચૂંટીને સરપંચ તરીકેની જવાબદારી સોંપી છે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને ગામના તમામ વિસ્તારના વિકાસના કાર્ય કરવા કટિબદ્ધતા દર્શાવી હતી। મારું નામ ઠાકોર
ખુલાજી નાગજીજી મુકામ શેતા તાલુકો ચાણસમાં જિલ્લો પાટણ મુકામ શેતાના તમામ જ્ઞાતિએ મને બિનરીફ કર્યો એવો ગામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અત્યારે મને બિનરીફ ચૂંટણો એ બદલ હું ગામના વિકાસના કામો લાવીશ ને જે કામ લોકોને જ્ઞાતિના કામના હશે હું સબ બધું કામ ખડા પગે ઊભો રહીને કામ કરીશ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારીની મીટિંગ યોજાઈ હતી, જેમાં ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ લગદીરભાઈ ચૌધરી, રમેશભાઈ ઠક્કર, સુરજગીરી ગોસ્વામી, કરશનભાઈ ચૌધરી, પાટણ જિલ્લા ભાજપના પ્રભારી નૌકાબેન પ્રજાપતિ સહિતના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાપરિયા હનુમાનજી મંદિર ખાતે ભાજપના કાર્યકર્તાઓની હાજરીમાં કારોબારીની મીટિંગ યોજાઈ હતી. મીટિંગ પહેલા મૌન પાડી આપણા દેશના ફોજના વડા બિપિન રાવત સહિત 13 લોકોના મોત થતા તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ કારોબારીની મીટિંગ યોજાઈ, જેમાં 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું. રાધનપુર એસટી ડેપો ખાતે આજરોજ પાલનપુર વિભાગના રાધનપુર ડેપો ખાતે નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર વિભાગના કર્મનિષ્ઠ અને યશસ્વી વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના પાલનપુર વિભાગનો ચાર્જ સંભાળ્યા બાદ અકલ્પિત અને અદ્ભુત પરિણામ મેળવી ગુજરાતમાં છેલ્લા ક્રમેથી એક દિવસમાં 76 લાખ જેટલી આવક મેળવી ત્રીજા ક્રમે લાવી પોતાની આવડત અને કામદારો પાસે કામ કરવાની અદ્ભુત ક્ષમતાનો પરિચય કરાવી દીધો છે. ત્યારે વિભાગીય નિયામકની પોતાની ઈચ્છા હતી કે સ્નેહ મિલન કાર્યક્રમ દરેક ડેપોમાં યોજી કામદારોને રૂબરૂ મળી નવા વર્ષની શુભકામનાઓ તેમજ મોટી આવક થકી વિભાગનું નામ રોશન કરનાર કર્મચારીઓને અભિનંદન આપવા છે. ત્યારે એ નિમિત્તે આજે રાધનપુર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેલ પાલનપુર વિભાગમાં પણ રાધનપુર ડેપો પ્રથમ નંબર મેળવી ગૌરવવંતા પ્રાપ્ત કરી છે. ત્યારે ટીમ રાધનપુરનો આજના આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજનો આ કાર્યક્રમ છેલ્લા એક મહિનાથી આખા પાલનપુર વિભાગની અંદર અલગ અલગ ડેપો ઉપર અમારા નવા વરાયેલા વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમની સૂચના મુજબ તમામ કર્મચારીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ અને સારી આવક લાવવા અને સારું ઈપીકેએમ લાવવા બદલ એમને સત્કારવાનો આજે આ કાર્યક્રમ રાખ્યો હતો, જે મુજબ આજે રાધનપુર ડેપો પર મુલાકાતે વિભાગના વડા તેમજ તમામ ડેપોમાંથી સ્ત્રીઓ, તમામ અધિકારી સ્ત્રીઓ, યુનિયનના પદાધિકારી સ્ત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને છેલ્લા 6 મહિનાની અંદર વિભાગના વડાશ્રી અહીંયા હાજર થયા. એના પછી પાલનપુર વિભાગ છે 16મા ક્રમે હતો, એની જગ્યાએ અત્યારે 3જા 4થા ક્રમમાં આવેલો છે. એટલે સાહેબ પોતે પ્રથમવાર આ વિભાગની અંદર તમામ કર્મચારીઓને એક સન્માનિત કરવા અને એક સ્નેહ મિલનમાં શુભેચ્છા પાઠવવા આવ્યા છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2021માં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર બાલી ઇન્ડોનેશિયા ખાતે કાર્યરત ગાંધીપુરી આશ્રમ સહિત 4 જેટલી ગાંધીવાદી સંસ્થાઓના સ્થાપક અને આ સંસ્થાના માધ્યમથી સમગ્ર ભારતભરમાં હિન્દુ વૈદિક અભ્યાસ અને સ્વામી વિવેકાનંદ યોગ કેન્દ્રની સાથે સાથે ભારત તિબેટ સંઘ સાથે કલ્ચરલ એક્ટિવિટી એક્સચેન્જ કાર્યક્રમો સાથે જોડાયેલા અગુસ ઇન્દ્ર ઉદયન ગુરુવારના રોજ ઐતિહાસિક નગરી પાટણના આંગણે પધાર્યા હતા. પાટણ ખાતે પ્રથમ વખત પધારેલ ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડ વિજેતા અગુસ ઇન્દ્ર ઉદયનું પાટણના જાણીતા મહિલા અગ્રણી અને વિવિધ સેવાકીય તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા ઊંઝા મહિલા કોલેજના ડોક્ટર લીલાબેન સ્વામી, મહેન્દ્રભાઈ સ્વામી, વિવેક સ્વામી સહિતના પરિવારજનો દ્વારા પુષ્પમાળા અને પાટણની વર્લ્ડ હેરિટેજ જાણકી વાવની પ્રતિકૃતિ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. તેઓના નિવાસસ્થાને ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી. પદ્મશ્રી એવોર્ડ મેળવનાર બાલી ઇન્ડોનેશિયાના અગુસ ઇન્દ્ર ઉદયન સાથે જોડાયેલા ભારત તિબેટ સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જોશી, સંસ્કૃત ગુરુકુળ અમદાવાદના સંજીવ શર્મા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના પ્રોફેસર ડાયરેક્ટર ડોક્ટર નિલેશભાઈ મોદી સહિતના મહાનુભાવોએ ઐતિહાસિક નગરી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, વર્લ્ડ હેરિટેજ જાણકી વાવ, પટોડા વિવિંગ સેન્ટરની પણ મુલાકાત લઈ પાટણની પ્રભુતા અકલ્પનીય અને અજોડ હોવાનું જણાવી
મુક્ત મને પ્રશંસા કરી હતી। समाचार पूर्ण करता पहला आज ना मुख्य समाचार पर फरी एक नजर। आजादी का अमृत महोत्सव अंतर्गत शहर अने तालुका मथकोए बहनों ने योजाई रही छे रेलियो। 1000 पुरुषोए दीकरियों ने संख्या में वधारो थता आनंद महोत्सव भारत सरकार द्वारा उजवानुं करायुं हतुं नक्की। શહેરના બગવાડા દરવાજા ખાતેથી વેલી સ્વરૂપે બહેનોએ દીકરીઓનો રેશિયો વધતા ઉજવ્યો આનંદ મહોત્સવ। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું ટાંકવાસના ગામમાં આઝાદી પછી ક્યારેય યોજાઈ નથી ગ્રામ પંચાયતની ચૂંટણી। આ ઉજ્જવળ પરંપરા ચાલુ વર્ષે પણ ગ્રામજનો દ્વારા રખાઈ અકબંધ। ग्रेजुएट युवा उम्मीदवार ने सरपंच तरीके स्वीकारी समरसतानी परंपरा जाळवी राखता ग्रामजनों। भारत सरकार द्वारा पद्मश्री एवोर्ड मेळवनार पाली इंडोनेशिया ना अगुस इंद्र उदये पाटण की मुलाकात लई अनुभवी धन्यता। डॉक्टर लीलाबेन स्वामी परिवार द्वारा ऐतिहासिक धरोहर रानी वाव की प्रतिकृति अर्पण करी आव्या आवकारवामां। ऐतिहासिक नगरी पाटण की प्रभुता अकल्पनीय अने अजोड़ होवानु जणाव्यु इंद्र ऋषिए। आ साथे आजनो समाचार बुलेटिन ही समाप्त करिए। रजा आपशो। नमस्कार।